समाचार सुरेंद्रनगर माथी के ज्यां लखतर रेलवे मथक जर्जरित हालत में छे। लखतर रेलवे मथक नी छतना पोपड़ा तूटी पड़िया। 5 वर्ष पहला ज बनावेला रेलवे मथक नी हालत दयनीय बनी गई छे। रेलवे मथक नी टिकट बारी पासे छतना पोपड़ा पड़िया। रेलवे मथक ना निर्माण में भ्रष्टाचार थयानी पोल पण खुली छे। नवनिर्मित लखतर रेलवे मथक में जीव ने जोखम स्वरूपे लोको आवे छे। कॉन्ट्राक्टर की बेदरकारी ना कारणे लोको ने हवे जोखम उभू थयु छे। त्यारे कोई जानहानि सर्जाय तो जवाबदार कोण तेवा पण सवाल थई रह्या छे। तंत्र कोई अनिच्छनीय बनाव नी राह जुए छे के शुं तेवा पण सवाल थई रह्या छे। छतना पोपड़ा पड़े छे। आ रेलवे मथक अमे तमने बतावी रह्या छे के ज्यां लखतर रेलवे मथक नी गंभीर दशा थई गई छे। સંવાદદાતા સાજીદ બેલી વધુ વિગતો આપી રહ્યા છે, શું વિગત? જી, જો વાત કરવામાં આવે તો જે લખતર નું રેલવે સ્ટેશન છે તે ગામ થી 2 કિલોમીટર દૂર છે, અને રેલવે જે આ લખતર રેલવે સ્ટેશન છે તે અમદાવાદ ને રાજકોટ ને જોડતો અને સુરેન્દ્રનગર ને જોડતો રેલવે માર્ગ છે, જેથી કરીને અનેક મુસાફરો જયારે મુસાફરી કરવી હોય ત્યારે અમદાવાદ રાજકોટ કે દૂર અંતર સુધી જતા હોય છે ત્યારે આ રેલવે સ્ટેશન ની અંદર જે ટિકિટ બારી છે, ટિકિટ બારી ની પાસે જ જે ધાબા ના પોપડા છે તે છત તૂટી પડી હતી, અને છત ના પોપડા તૂટતા જે કર્મચારીઓ છે તેઓએ તે પોપડા પાડી દીધા હતા કે જેથી મોટી જાનહાની ના સર્જાય, અને મુસાફરોમાં પણ એક ભયનું વાતાવરણ હતું કે આ પોપડા કરે છે તો આ જે વિકાસની પોલ છે તે ખુલ્લી પડી હતી, અને જે આ કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર ઉપર પણ પગલા લેવાની માંગ કરી રહ્યા છે, અને વાત કરવામાં આવે તો 5 વર્ષ પહેલા જ ત્યાં નવીનીકરણ આ કરવામાં આવ્યું હતું રેલવે સ્ટેશનનું, પરંતુ 5 વર્ષના સમયગાળામાં ત્યાં પોપડા પડતા જે આ કોન્ટ્રાક્ટર છે અને જે આ ચણતર કામ છે, જે બાંધકામ છે તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે. જી બિલકુલ સાજીદ, વધુ વિગતો અમે તો લેતા રહીશું. તો કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? 5 વર્ષ પહેલા બનેલા રેલવે મથકની ગંભીર દશા થઈ ગઈ છે. લખતર રેલવે મથક છે કે તંત્ર કોઈ અનિચ્છનીય બનાવની રાહ જુએ છે તેવા તો સવાલ થઈ રહ્યા છે.